કેમ છો બાળ મિત્રો, મજામાં ને? હું હેતલ રાજપુરા, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લાખાણી કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં મારી ધોરણ 5ની દીકરીઓનું સ્વાગત કરું છું. આજનો વિષય છે અંગ્રેજી, અને અંગ્રેજીમાં આજે આપણે ભણીશું યુનિટ નંબર 2, જે તમારું ગ્રામરનું લેસન છે. બરાબર બાળ મિત્રો, આ યુનિટનું નામ છે વોટ ઇઝ ઇટ. તો વોટ ઇઝ ઇટનો મતલબ શું થાય? વોટ એટલે કે શું, ઇઝ એટલે છે, અને ઇટ એટલે તે શું છે. બરાબર, તો આપણું યુનિટનું નામ છે વોટ ઇઝ ઇટ, યુનિટ નંબર 2. તો આ છે એ વાક્ય છે, અને તે વાક્ય શેના માટે વપરાય છે? તો કે પ્રશ્ન બનાવવા માટે. તો વોટ દ્વારા પ્રશ્ન પૂછવાથી જવાબમાં કોઈ વસ્તુનું નામ મળે છે. તે કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષીઓ માટે વપરાય છે. બરાબર બાળ મિત્રો, તો આપણે જોઈએ કે વોટ છે તે સવાલ પૂછીએ છીએ તો એનો જવાબ છે તો ઈટથી આપી શકાય. તો કોઈ નિર્જીવ વસ્તુ કે પ્રાણી માટે શું વપરાય? તો કે ઈટ વપરાય છે. ઈટનો ઉપયોગ ક્યારે થાય? તો કે ત્રીજો પુરુષ એકવચન. ઈ છે એટલે છોકરા માટે વપરાય, શી છે તો કે તે છોકરી માટે વપરાય, અને ઈટ છે જે ત્રીજો પુરુષ એકવચન તરીકે ઓળખવામાં આવે છે, અને તે કોઈ નિર્જીવ વસ્તુ, પ્રાણી કે પક્ષી માટે વપરાય છે. બાળમિત્રો, વોટ દ્વારા તમારે ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય છે. જેમ કે તમારી કોઈ આસપાસ વ્યક્તિ હોય, તે વ્યક્તિને તમે પ્રશ્ન પૂછી અને તેની પાસેથી જવાબ પણ મેળવી શકો છો. જેમ કે તમે સામેવાળી વ્યક્તિ છે તેને પૂછો વોટ ઇઝ ઇટ, તો જો તેની પાસે પેન્સિલ હશે તો તે શું કહેશે? ઇટ ઇઝ અ પેન્સિલ. પછી પાછો તમે પ્રશ્ન પૂછો વોટ ઇઝ ઇટ, તો જો તેની આજુબાજુમાં કોઈ ટેબલ હશે તો તે શું કહેશે? ઇટ ઇઝ અ ટેબલ. પછી પાછું ધારો કે તમે તમારા મમ્મી પાસે જાઓ અને તેને પ્રશ્ન પૂછો વોટ ઇઝ ઇટ, તો જો તેના હાથમાં કોઈ બુક હશે તો તે શું કહેશે? ઇટ ઇઝ અ બુક. બાળમિત્રો, અને જો તમે કદાચ બારી પાસે ઊભા હોય અને તમને કોઈ પક્ષી બતાતું હોય, બરાબર, તો તમે તમારા મમ્મીને કે પપ્પાને પૂછી શકો વોટ ઇઝ ઇટ, તો જો તે પક્ષી હશે તો તે શું જવાબ આપશે? ઇટ ઇઝ અ બર્ડ. હવે બાળમિત્રો, આપણે સાદું વાક્ય બનાવતા તો શીખી ગયા, પરંતુ જવાબમાંથી પ્રશ્ન કઈ રીતે બનાવો, સાદા વાક્યમાંથી પ્રશ્ન કઈ રીતે બનાવો તે પણ શીખી લઈએ. તો પ્રશ્ન વાક્ય બનાવતી વખતે ટુ બીનું રૂપ આગળ મૂકવું. હવે ટુ બીનું રૂપ કયું? તો કે ભાઈ એમ, ઇઝ, આર, તો આ બધા શું કહેવાય? ટુ બીના રૂપ કહેવાય. જ્યારે તમે પ્રશ્ન બનાવો છો તો આ ટુ બીના રૂપને પ્રથમ એટલે કે આગળ લેવામાં આવે છે, પછી જ પ્રશ્ન વાક્ય બને છે. જેમ કે એક વાક્ય લઈએ, ઇટ ઇઝ અ બોલ, તો એમાં ટુ બીનું રૂપ કયું થશે? તો કે ઇઝ છે તે ટુ બીનું રૂપ થશે. તો બાળમિત્રો, હવે તમે લોકો પ્રશ્ન બનાવી શકો ને? હજી પણ કેટલીક મહત્ત્વની વાતો છે તે આપણે જોઈ લઈએ. ધ્યાનમાં લેવાના કેટલાક મુદ્દાઓ. વાક્યની શરૂઆત કરીએ તો તેનો પહેલો અક્ષર કેવો આવશે? કેપિટલ આવશે. જવાબ છે એ યસમાં હોય કે નોમાં હોય, તો યસ કે નો પછી અલ્પવિરામ મૂકવું જોઈએ, અને વાક્યના અંતમાં હંમેશા પૂર્ણવિરામ મૂકવું જોઈએ. ફ્રેન્ડ્સ, જો તમે પ્રશ્નનો જવાબ હામાં આપો છો તો યસ, ઇટ ઇઝ અ બોલ, અને જો પ્રશ્નનો જવાબ નામાં આપો છો તો નો, ઇટ ઇઝ નોટ અ બોલ. આવી રીતે તમે પૂર્ણ વાક્યમાં પણ આપી શકો છો, અથવા તો શોર્ટ ફોર્મ એટલે કે ટૂંકા રૂપમાં પણ આપી શકો છો. બાળમિત્રો, નકારમાં જ્યારે તમે વાક્ય રચના કરો છો ત્યારે તમે ઇઝ નોટનો ઉપયોગ કરો છો, અને ઇઝ નોટને ટૂંકમાં ઇઝન્ટ પણ કહીએ છીએ. હવે બાળમિત્રો, આપણે એક પ્રશ્ન વાક્ય જોઈએ. અગાઉ આ ચિત્ર તમે વિડીયોમાં જોયું, બરાબર, જેમાં લખેલું હતું ઇટ ઇઝ અ પેન્સિલ, જે એક સાદું વાક્ય છે. હવે તેમાંથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય?
तो कि ईज छे जे टू बीनू रूप छे एने फक्त आगळ लेवानू छे, बाकीनी वाक्य रचना जे छे एमने एम राखवानी छे अने छेल्ले प्रश्नार्थ चिन्ह मूकवानू छे। तो केटलू सहेलू छे प्रश्नार्थ वाक्य बनावानू। આવી જ રીતે બીજું પણ વાક્ય લઈ શકીએ જેમાં વાક્ય હતું ઇટ ઇઝ અ બોલ, તો તેમાં પણ આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ ઇઝ ઇટ અ બોલ, જો તે બોલનું ચિત્ર હશે તો તેનો જવાબ મળશે યસ ઇટ ઇઝ, અને જો નહીં હોય તો તેનો જવાબ મળશે નો ઇટ ઇઝ નોટ અથવા તો નો ઇટ ઇઝન્ટ। બાળમિત્રો હજી એક ઉદાહરણ લઈએ, જેમ કે પ્રશ્ન પૂછી શકીએ ઇટ ઇઝ એન એગ, જો એગ હશે તો તેનો જવાબ શું મળશે યસ ઇટ ઇઝ એન એગ અથવા તો યસ ઇટ ઇઝ, અને જો એગ નહીં હોય તો જવાબ શું મળશે નો ઇટ ઇઝ નોટ અથવા તો નો ઇટ ઇઝન્ટ। તેના પછી આપણે જોઈએ કે એક ટેબલ છે, જો એ ટેબલ હશે તો તેના માટે શું જવાબ મળશે યસ ઇટ ઇઝ અથવા તો નો ઇટ ઇઝ નોટ અથવા તો નો ઇટ ઇઝન્ટ। તો બાળમિત્રો આ જે વાક્ય રચના છે વોટ ઇઝ ઇટ, તો આ પ્રશ્ન વાક્ય દ્વારા તમે ઘણી બધી વસ્તુઓ માટે પ્રશ્ન પૂછી શકો છો અને તેના જવાબ પણ મેળવી શકો છો। તો તમે આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તેને આપણે પ્રશ્ન પૂછવાનો અને તેનો જવાબ તેની પાસેથી મેળવવાનો। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો, થેન્ક યુ।